આપણે જે થોડા ટેકનિકલ પ્રશ્નો થયા તેના કારણે આપણે પ્રશ્નો છે તેને છોડવા પડેલા કોઈ એરર છે જનરેટ થયેલી તો આપણે જે જે ગઈકાલે અટક્યા હતા તેને આપણે આગળ ધપાવવા છે તો ફરી જ્યાંથી આપણે બાકી રહ્યું હતું ત્યાંથી હજી આપણે કુલ સો પ્રશ્નો છે તેને જોવાના છે એકતાલીસમાં પ્રશ્ન આપણે હતા તો ત્યાંથી આપણે આગળ ભણીએ છીએ ચાલો ગુડ ઇવનિંગ અલ્પેશભાઈ પરમાર ઠાકોર ગુડ ચાલો તો આપણે શરૂઆત કરી દઈએ કે ભાઈ આપણે આ પ્રશ્ન છે ને આમ ભણ્યા હતા પણ અડધો રહી ગયો એવું મને ખ્યાલ છે કે પછી કોઈ એરર છે આવેલી તો એકતાલીસમો પ્રશ્ન છે સિદ્ધપુરનો રુદ્રમાળ એટલે કે રુદ્રમહલે ઈસવીસન કઈ સદીનું ખૂબ જ ભવ્ય બાંધકામ છે તો આપણે વાત કરેલી કે ભાઈ આ રુદ્ર મહાલય છે તેને સિદ્ધરાજ આવશે અને એ રુદ્રમહાલયનું બાંધકામ ખૂબ મોટું હોવાના કારણે તે પૂરું થઈ શક્યું હતું નહીં તો આ બાંધકામ છે રુદ્રમહાલયનું તે કોણે પૂર્ણ કરાયું તો કે સિદ્ધરાજ જયસિંહ હવે આપણને પ્રશ્ન એમનો સમયગાળો આપણે જોઈએ તો તે દસમી સદી હતી કારણ કે તેનું શાસન ઈસવીસન નવસો બેતાલીસ થી નવસો સત્તાણું સુધી હતું અને સિદ્ધરાજ જયસિંહનું શાસન એક હજાર અગિયારસો સુધી હતું એટલે સિદ્ધરાજ જયસિંહના સમયમાં રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ થયું હોય તો આપણે વાત કરી કે ભાઈ રુદ્રમહાલય છે તેને આપણે ગુજરાતની પ્રથમ બહુમાળી ઈમારત પણ કહીએ છીએ આ રુદ્રમહાલય બે માળની અંદર એકસો પચાસ ફૂટ જેટલી ઊંચાઈની અંદર બનાવવામાં આવેલો હતો તો અહીં આપણો જવાબ ખાસ યાદ કરીએ રુદ્રમહાલય છે સામાન્ય રીતે એવી રીતની બાબતો વિવિધ પૂછાતી એમાંથી આવા પ્રશ્નો પણ હવે થવા લાગતા હોય છે તો યાદ કરવાનું છે કે બાંધવાનું શરૂ કરાવ્યું મૂળરાજ પ્રથમે પૂરું ન થઈ શકે એટલે રુદ્ર મહાલય પૂરો કરાવ્યો સિદ્ધરાજ જયસિંહે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ બેતાલીસમો પ્રશ્ન છે દાદાહરીની વાવ એટલે કે સ્ટેપવેલ વાવને સ્ટેપવેલ અંગ્રેજીમાં કહેવાતું હોય છે દાદાહરીની વાવ ખાલી જગ્યામાં આવેલી છે તો દાદા હરીની વાવ અમદાવાદ ખાતે આવેલી છે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે મોહમ્મદ બેગડો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો સુલતાન હતો તેની દાસી હતી બાઈ હરીર આ બાઈ હરીરે અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદા દાદાહરીની વાવ બંધાવેલી છે આ વાવ અંદાજીત પાંચ માળની અંદર ફેલાયેલી હોય તેમ આપણે માનીએ છીએ તો દાદા દાદાહરીની વાવ ક્યાં આવેલી છે આપણે સૌ યાદ કરીએ ખાસ કરીને દાદાહરીની વાવ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે ગુડ ચાલો આપણે ગઈકાલે જે રીતે વાત કરી એ મુજબ પાંચ સાત સેકન્ડની અંદર આપ સો પ્રશ્નો છે એમની કોમેન્ટ્સ એમના જવાબો છે તે જો ઝડપથી આપતા રહેજો ત્યારબાદનો પ્રશ્ન છે નાગર શૈલીના મંદિરોની દિવાલ જે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે મંડોવર સ્તંભ તોરણ કે શ્રૃંખલા તો નાગર શૈલી છે તેના મંદિરોની દિવાલને મંડોવર તરીકે ઓળખવામાં આવે છે નાગર શૈલી આપણે વાત થઈ હતી તે મુજબ વિંધ્ય સુધીની વચ્ચે નાગર શૈલીના મંદિરો બંધાયેલા છે તો આ નાગર શૈલી છે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલી વિકાસ પામેલી છે તો આવી જ રીતે આપણે વાત કરી નાગર શૈલીના મંદિરોની દિવાલને આપણે મંડોવર તરીકે ઓળખીએ છીએ ત્યારબાદનો પ્રશ્ન છે હઠીસી ના જૈન દેરાસર છે તે ખાલી જગ્યા અમદાવાદ ખાતે આવેલા હઠીસી હઠીસીના જૈન દેરાના સ્થાપતિ પ્રેમચંદ સલાટ હતા અને આ હઠીસીના દેરા છે તે જૈન ધર્મના પંદરમા તીર્થંકર છે તેવા ધર્મનાથ ભગવાનને સમર્પિત છે ત્યારબાદ નો પ્રશ્ન લઈએ દિલ્હીમાં આવેલ સ્તંભ કોણે તૈયાર કર્યો હતો લોહસ્તંભર સમુદ્રગુપ્ત કુમાર ગુપ્ત પહેલા ચંદ્રગુપ્ત બીજા તો દિલ્હીમાં આવેલો સ્તંભ છે તે ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજાએ તૈયાર કરાવ્યો હતો અને આ તેનો સ્થાપત્ય ક્ષેત્રનો એક ઉત્તમ નમૂનો પણ મનાય છે ચંદ્રગુપ્ત બીજા છે તેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ અને આ ચંદ્રગુપ્ત બીજા થી આપણા ગુજરાતની અંદર પણ ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થાય છે ક્યાં ગુપ્ત સમ્રાટે સૌ પ્રથમ ગુજરાત કે સૌરાષ્ટ્ર જીતી લીધું આવો પ્રશ્ન પૂછાય છે અને પૂછાય પણ ગયેલો છે જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ વિક્રમાદિત્ય છે તે પરાક્રમીની ઉપાધિ છે તો દિલ્હીમાં આવેલો લોસ્તમ ચંદ્રગુપ્ત બીજા કે ઘણી વખત ચંદ્રગુપ્ત બીજા ન લખ્યું હોય તેમના સ્થાને શું લખ્યું હોય તો કે વિક્રમાદિત્ય

રામકિંકર બેજ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે આમાં વિશેષ કોઈ બાબત નથી એટલું ખાસ યાદ રાખવાનું રહેશે ત્યારબાદ નો પ્રશ્ન છે સ્થાપત્યની દ્રષ્ટિએ અડાલજની વાવ કયા પ્રકારની છે સ્થાપત્યની દ્રષ્ટિએ અડાલજની વાવ કયા પ્રકારની છે તો આપણે ગઈકાલે જ યાદ કર્યું હતું કે જે એક પ્રવેશ દ્વાર બે પ્રવેશ દ્વાર ત્રણ પ્રવેશ દ્વાર અને ચાર પ્રવેશ દ્વાર તો કે ભાઈ નંદા ભદ્રા જયા અને વિજયા તો આપણને આમનામ જ યાદ રહી જાય પહેલી હોય તે નંદા છે એક પ્રવેશ દ્વાર ભદ્રા છે બે પ્રવેશ દ્વાર જયા છે ત્રણ પ્રવેશ દ્વાર અને વિજયા ચાર પ્રવેશ દ્વાર તો તે પૈકી અડાલજની વાવ વિશે પણ આપણે ઘણી બધી બાબતોની જે અગાઉના એકતાલીસ ના આપણે પ્રશ્નોથી અગાઉના પ્રશ્નો છે તેમાં વાતચીત કરેલી હતી એટલે અહીંયા રિપીટેશન કરતો નથી અડાલજની વાવ છે તે જયા પ્રકારની વાવ છે સાથે મેં તમને એ પણ યાદ કરાવેલું કે ભાઈ પાટણની રાણકી વાવ છે તે પણ જયા પ્રકારની વાવ છે એટલે કે ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ છે ત્રણ બાજુ થી તેમાં પ્રવેશી શકાય ખરું તો અડાલજની વાવ છે જેને આપણે રાણી રૂડાબાઈની વાવ પણ કહીએ તે જયા પ્રકારની વાવ છે ત્યારબાદનો પ્રશ્ન છે અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે વિખ્યાત છે ચાલો ઝડપથી તમે આન્સર છે એ તમારે આપતું જ રહેવાનું હમ છે અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે વિખ્યાત છે તેમાં ભીત ચિત્રો જોવા મળે છે ચંદ્રવો જોવા મળે છે પીછવાઈ જોવા મળે છે કે કાષ્ઠકલા જોવા મળે છે તો અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી છે તે તેની કાષ્ટ કલા માટે જાણીતી છે આપણે વાત કે ભાઈ હવેલી સ્થાપત્ય અંતર્ગત શેઠ શેઠાણીઓ હશે તે પોતાના માટે બનાવતા હોય એમાં એટલું બધું લાકડાનું સુંદર કોતરણી કામ કરાવતા હોય કાસ્ટ કામ કરાવતા હોય છે કે જેને જોનારા આપણને અદ્ભુત લાગે એની અંદર પ્રવેશ ત્યાં જ આપણને તો આવું અમદાવાદમાં આવેલી જે હરકોઈ શેઠાણીની હવેલી છે તે કાષ્ટ કલા માટે જાણીતી છે ત્યારબાદનો પ્રશ્ન છે વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલ ખંડીયર હાલતમાં છે તે ખાલી જગ્યા પાસે આવેલું છે શું છે પ્રશ્ન ફરી વખત વાંચું છું વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલ ખંડીયેર હાલતમાં છે તે ખાલી જગ્યા પાસે આવેલું છે પાવાગઢ પાસે પોરબંદર પાસે ઈડર પાસે કે પાસે તો અહીં આપણો જવાબ થઈ જશે ઈડર પાસે ઈડર ખાતે જે ઈડરિયો ગઢ આવેલો છે તેમની પાસે એક ભૂરાબાવાની ગુફા પણ આવેલી છે જો ક્યારેય પરીક્ષામાં પૂછાય તો સામાન્ય રીતે આવી અંતરિયાળ ગુફાઓ છે તેને આપણે યાદ કરતા હોતા નથી પણ ભૂરા ગુફા ક્યાં આવેલી છે તો કે ઈડર ખાતે ઈડરિયા ગઢ પાસે ભૂરાબાવાની ગુફા પણ આવેલી છે આવી જ રીતે ઈડરમાંથી એક બાબત ઈડરિયા ગઢ પાસે આપણને ખાસ પૂછાતું હોય છે કે રણમલ ચોકી તો આવ્યું સાથે સાથે રૂઠી રાણીનું માળ્યું કે રૂઠી રાણીનો મહેલ છે તે પણ ઈડર ખાતે આપણને જોવા મળે છે તેને પણ આપણે ખાસ યાદ કરી લેવું જોઈએ તો ઈડર ખાતે રણમલ ચોકી જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો જોવા મળે છે તો આપણે વાત કરી કે હિમાલયથી વિધ્ય સુધી જે પણ મંદિરો બન્યા 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 ઉત્તર અંદર અંદર તે તે બધા નાગર શૈલીના અને દક્ષિણ જે પણ મંદિરો દ્રવિડ શૈલીની અંદર બન્યા તો એમ કહી શકીએ કે હિમાલયથી વિંધ્ય સુધી નાગર શૈલી હોય મંદિરોમાં જોવા મળતી તો કૃષ્ણા નદી થી લઈ અને કન્યાકુમારી સુધીના ના વિસ્તારમાં જે પણ મંદિરો બન્યા તે બધા દ્રવિડ શૈલીની અંદર નિર્માણ પામ્યા હતા તો અહીં જવાબ થશે ઉત્તર ભારતમાં નાગર શૈલીના અને દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલીના મંદિરો છે તે જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે રાણીની વાવ પાટણનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં કયા વર્ષમાં સમાવેશ કરવામાં આવેલ છે પાટણની રાણકી વાવ છે તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો તેને ક્યાં વર્ષે મળ્યો આવો પ્રશ્ન છે તો આપણને સૌને યાદ છે કે ભાઈ વર્ષ બે હજાર ચૌદની અંદર પાટણની રાણકી વાવ છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળવા પાત્ર થયેલો છે બે હજાર ચાર માં આપણે સૌએ યાદ કરેલું કે ભાઈ ચાપાનેર છે તેને સૌપ્રથમ આપણા ગુજરાતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળ્યો હતો તેવી જ રીતે બે હજાર ચૌદમાં પાટણની રાણકી વાવ બે હજાર સત્તરમાં અમદાવાદ છે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નહીં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અને એવી જ રીતે એકવીસ બાવીસની અંદર જે ધોળાવીરા છે હડપ્પા સભ્યતાનું સ્થળ તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે તો પાટણની રાણકી પૂછે છે એટલે જવાબ આવશે પ્રશ્ન છે દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા ખાલી જગ્યા છે શિખર પીઢા મંડપ કે વિમાન હવે દ્રવિડિયન સ્થાપત્ય એટલે કે દ્રવિડ શૈલી છે મંદિરોની સ્થાપત્ય કલાની એક શૈલી છે તેમાં જોવા મળતા વિમાન છે તે તેની એક વિશેષતા છે તે માનવામાં આવે છે તમે દક્ષિણ ભારતના જો મંદિરો જોયા હશે તો તેની અંદર જે દ્રવિડ શૈલીના મંદિરો તેમાં તમે ખાસ કરીને પિરામિડ આકારનો એક બાબત જોઈ હશે જે આવી રીતે ઊંચી જતી હોય એવી રીતે પિરામિડ છે તેને વિમાન કહેવામાં આવે છે તો આ દ્રવિડ શૈલીના દ્રવિડિયન મંદિરોની કે સ્થાપત્યની મુખ્ય વિશેષતા છે તે તેના વિમાન છે એવી જ રીતે મેં તમને યાદ કરાવેલું કે ભાઈ નાગર શૈલી છે તેમાં સૌથી ઉપલો ભાગ છે છે તેને આમલક આમલક કહેવામાં આવે તે તે ઉપર કળશની વ્યવસ્થા કરવામાં આવતી હોય તેની વિશેષતા છે એવી જ રીતે છે જે તે દ્રવિડ શૈલીની દ્રવિડ સ્થાપત્યની વિશેષતા માનવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના વિકાસ માટે કયો સમય સર્વથા અનુકૂળ હતો આવા પ્રશ્નો છે ને મિત્રો જો થોડા ફંડા ક્લિયર હોય ક્લિયર હોય તો આ પ્રકારના પ્રશ્નો છે તે આપણને આવડે ખરા ગુજરાતમાં વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના વિકાસ માટે કયો સમય સર્વથા અનુકૂળ હતો જો આપણને એ પ્રકારના પણ પ્રશ્નો છે એ આમ મગજની અંદર હોય કે ભાઈ ક્યાં સમયગાળાને આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો સુવર્ણ સમયગાળો કહીએ છીએ તો કે ભાઈ સોલંકી યુગ છે સોલંકી સમયગાળાને આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો સુવર્ણ સમયગાળો કહે શા માટે કહીએ કારણ કે આ સમયગાળામાં એટલે કે સોલંકી સમયગાળામાં ગુજરાતનો દરેક ક્ષેત્રે એટલે કે સ્થાપત્ય કલા સાહિત્ય કાંતિ આવા દરેક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ થઈ હોય એટલે જ આપણે એ સમયગાળાને ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો સુવર્ણ સમયગાળો કહીએ છીએ તો આપણા ગુજરાતની અંદર આ જવાબ આવશે સોલંકી સોલંકી કાળ કાળ છે તે કે ભાઈ સમયે વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના વિકાસ માટે સર્વથા અનુકૂળ સમય હતો આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ સોલંકી વંશમાં જે ભીમદેવ પ્રથમ છે તેના રાણી ઉદયમતી છે તેમણે પાટણની રાણકી વાવ બંધાવી તેવી જ રીતે સિદ્ધરાજ જયસિંહ છે તેમને નાની ઉંમરે એટલે કે ત્રણ ચાર વર્ષની ઉંમરે તેઓ શાસક બની ગયા હતા બરાબર છે એક હજાર એકાણું માં તેમનો જન્મ હતો એક હજાર ચોરાણુંમાં માં માળવાના શાસકે ગુજરાત ઉપર આક્રમણ કરતા તેમના પિતા સિદ્ધરાજ જયસિંહના પિતા કરણદેવ સોલંકીનું મૃત્યુ થયું એટલા માટે તેમને એક હજાર ચોરાણુંમાં તાજપોશી કરી દેવામાં આવી સિદ્ધરાજ જયસિંહની તો નાની ઉંમરે તેમણે શાસન સંભાળી લીધું એટલે તેમના વતી તેમના માતા મૈનલ્લા દેવી મૂળ નામ હતું અને તેમને ગુજરાતના લોકોએ આ મૈનલા દેવીને પાટણના રાજમાતા મિનળ દેવી આવું નામ આપ્યું હતું દેવી છે તેમણે ધોળકાની અંદર મલાવ તળાવ બંધાયું અને વિરમ ગામની અંદર મુનસર તળાવ છે તે બંધાવ્યું તો આ બે તળાવ વાત થઈ આની સિવાય સોલંકી યુગની અંદર આપણે વાવ જોઈએ તો ઉમરેઠની વાવ છે તે પણ મિનળ દેવીએ બંધાવી હતી કપડવંશ બાયડ વઢવાણ આવી અનેક જગ્યાઓ ઉપર સોલંકીકાલીન વાવ અને તળાવ છે તે આપણને જોવા મળે છે તો અહીં જે પ્રશ્ન છે ગુજરાતમાં વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના વિકાસ માટે કયો સમય સર્વથા અનુકૂળ છે મૈત્રક મરાઠા સોલંકી કે મૌર્યકાળ આપણે સૌ યાદ આવવું પડે કે ભાઈ મૌર્યકાળ સમય ખાસ એક તળાવ બન્યું હતું સુદર્શન તળાવ જે મૌર્ય સમ્રાટ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા મૌર્ય સામ્રાજ્યના સ્થાપક આ ચંદ્રગુપ્ત મૌર્યનો જે સુબો હતો સૌરાષ્ટ્રનો પુષ્યગુપ્ત વૈશ્ય આ પુષ્યગુપ્ત વૈશ્ય વિશેષ આપણને કોઈ એવી બાબતો છે જાણવા નથી મળતી કે વાવણ તળાવ બન્યા હોય એક મૈત્રક સમયગાળાનું એક મંદિર છે તેને તમારે ખાસ યાદ રાખવું જોઈએ અને આ પણ એક આપણા માટે સ્થાપત્યમાંથી વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ગોપનું મંદિર છે

જીણાવરી ગામમાં આવેલું ગોપનું મંદિર છે તે વર્તુ નદીના કાંઠે આવેલું છે આટલી બાબતો છે તે આપના આમના વિશે ખ્યાલ હોવો જોઈએ બાકીના વિશેષ કોઈ એવી વાવ તળાવ આપણા પાસે મૈત્રક સમયગાળાની જાણમાં આવતી નથી મરાઠા કાળ સમયગાળાની પણ આપણને આવતી નથી મરાઠા કાળ સમયનું પણ એક સ્થાપત્ય જો આપણે જોવું હોય કે યાદ કરવું હોય તો આપણને ખાસ યાદ આવવું પડે કે જે ડાકોર ખાતે આવેલું રણછોડરાયજીનું મંદિર છે તે મંદિર છે તે હાલનું ડાકોરનું રણછોડ રાયજીનું મંદિર મરાઠા કાળમાં બંધાયું હતું વારંવાર પ્રશ્ન પૂછાય કે ભાઈ મરાઠા કાળ પૂછાય કે સતારાના રણછોડ હતા જગન્નાથ આ પરિવાર દ્વારા ડાકોરનું રણછોડ નું મંદિર બનાવવામાં આવ્યું હતું તો વાવ અને તળાવ મેં તમને શું કીધું કપડવંજ ઉમરેઠ બાયટ વઢવાણ આવી તો અનેક જગ્યાઓ ઉપર સોલંકી સમયગાળામાં વાવ અને તળાવો છે તે બંધાયા હતા તો આપણો જવાબ થશે સોલંકી કાળ નીચેના પૈકી કોણે ઉમરેઠની વાવ બંધાવી હતી તો આ સોલંકી શાસનની અંદર જયસિંહ નાના હોવાના કારણે તેની માતા છે તે વાસ્તવિક શાસન સંભાળતા હતા દેવી તો મીનળદેવીએ તે આ ઉમરેઠની વાવ છે તે બંધાવી હતી આણંદની પાસે ઉત્તરની અંદર આણંદથી ઉત્તરની અંદર ઉમરેઠ આવેલું છે અને આ ઉમરેઠ ખાતે જે ઉમરેઠની વાવ બનાવી તે ભાલેજ ગામની અંદર આવેલી છે અને આ ઉમરેઠની જે વાવ છે કહેવાય છે કે માત્ર એક જ દિવસની અંદર બાંધવામાં આવી હતી તેમાં વિશેષ ત્યારે કોઈ સિમેન્ટ જેવી બાબતોનો ઉપયોગ થતો નહીં વિવિધ પથ્થરોથી આ ઉમરેઠની વાવ યાદ રાખજો ખાલી એક જ દિવસની અંદર આ ઉમરેઠની વાવ છે તેને બાંધવામાં આવી હતી સોલંકીકાલીન વાવ છે ચાલો બધું બરાબર રીતે જઈ રહ્યું હશે તેવી આશા રાખું છું અને આપ સૌ જવાબ છે તે પણ સમયસર આપતા રહેતા પ્રશ્ન પ્રશ્ન જોઈએ છે સાસુ અને વહુના દેરા જાણીતા મંદિરો નીચે પૈકી ક્યાં સ્થળે આવેલા છે સાસુ અને વહુના દેરા છે તે ખંભાત કાવી માંડવી કે શેત્રુંજે ક્યાં આવેલા છે તો આપણે સૌ યાદ કરવું પડશે કે ભાઈ મહીસાગર જિલ્લાની અંદર લુણાવડા આવેલું છે તેમની પાસે કાવી છે કાવી ખાતે સાસુ અને વહુના પ્રશ્ન પણ પરીક્ષામાં જોવા મળી જતો હોય છે ખરો સાસુ દેરા ક્યાં આવેલા છે તો કે એક અલગ અલગ છે સાસુ દેરો પણ જુદું છે અને વહુનું દેરો પણ જુદું છે પણ આને બંને સાથે કરીએ તો બંને કાવી ખાતે આવેલા છે ત્યારબાદ નો પ્રશ્ન છે સૂર્યધન સૂર્યધન ખાલી જગ્યાનો પ્રકાર છે ખાંભી છે વાજિંત્ર છે લોક નૃત્ય છે કે તલવાર બાજી છે તો આ સૂર્યધન છે તે ખાંભીનો પ્રકાર છે આપણે સંસ્કૃતિના સાચા છડીદાર તરીકે આપણે પાળિયાને ઓળખતા હોઈએ કે ભાઈ પાળિયા છે તે ગામો ગામ કોઈ પણ સતી થતા એના પાળિયા પણ ઉભા કરવામાં આવતા યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા હોય તેવાના પણ પાળિયા ઊભા કરવામાં આવતા ઘણી બધી જગ્યાએ પોતાના જાનવરો હોય તેમના પણ પાળિયા ઉભા કરવામાં આવતા જેમ કે ભાવનગર જિલ્લાની અંદર તળાજા ખાંભી છે છે તે બનાવવામાં આવેલી તો સૂર્યધન છે એ શેનો પ્રકાર છે તો કે ખાંભીનો પ્રકાર છે સૂર્યધનની જેમ એક સુરધન પણ છે સુરધન એટલે શું તો કે સામાન્ય રીતે આત્મહત્યા અકસ્માત કે અકુદરતી રીતે જો કોઈ ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો તેમને સુરધન તરીકે સાપવામાં આવતા હોય છે અને કુટુંબીજનો ચોક્કસ સમયાંતરે આ સુરધનના પૂજા કે દર્શને પણ જતા હોય છે ખરા તો આ સૂર્યધન છે એક ખાંભીનો પ્રકાર છે એવી જ રીતે ઠેસ પણ છે કે જ્યાં આગળ કોઈ યુદ્ધ ભૂમિની અંદર કોઈ વ્યક્તિ છે તે જે જગ્યાએ શહીદ થયો હોય ત્યાં જ તેની ઠેસ પણ ઊભી કરવામાં આવતી હોય છે તો આવી જ રીતે ખાસ યાદ કરી લઈએ

છે અને ત્યાં આગળ પોળો ઉત્સવ છે તે પણ મનાવવામાં આવતો હોય છે તો આપ સૌ મને ઝડપથી કરીને જણાવો કે આ પોળોના જંગલો કઈ નદીના કિનારે આવેલા છે ચાલો શક્ય ઝડપે આપણે કમેન્ટ્સ કરીએ શું પ્રશ્ન પૂછી રહ્યો છું આપને પોળોના જંગલો કઈ નદીના કિનારે આવેલા છે આવો પ્રશ્ન પણ પૂછાયો વચ્ચે એક વખત એક વખત પૂછાનો આજ સુધીમાં પોળોના જંગલો કઈ નદીના કિનારે આવેલા છે જંગલો જિલ્લામાં આવેલા છે યસ ગુડ ચાલો આપણને જવાબ મળવા પાત્ર થઈ ગયો છે અક્ષયભાઈ ડામોર છે તેમણે જવાબ આપ્યો છે હરણાવ સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળો પોળોના જંગલો છે તે હરણાવ નદીના કાંઠે આવેલા છે અને ત્યાં આગળ ત્રણ ભગ્ન જૈન મંદિરો જોવા મળે છે અને આ પોળોના જંગલોની અંદર પોળો ઉત્સવ પણ આયોજિત થતો હોય છે ત્યારબાદનો પ્રશ્ન આપણે ભણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પી કોણ છે તો આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ તેની પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર કે તેમને આખી વ્યવસ્થાઓ કરનાર કે તેના શિલ્પી તરીકે આપણે રામ મનજી સુથારને એટલે કે રામવી સુથારને ઓળખીએ છીએ આ રામનજી સુથાર છે તે મહારાષ્ટ્ર રાજ્ય છે તેની અંદર ધુલે આવેલું છે તેમાં ગોંડુર છે તે ગોંડુરના વતની છે એ આપણા ગુજરાતની અંદર જે નર્મદા જિલ્લો છે ત્યાં આગળ કેવડિયા કોલોની આવેલું છે તે કેવડિયા કોલોની સાધુ બેટ છે તે સાધુ બેટ ઉપર એકસો ને બ્યાસી મીટરની વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ કરેલું છે એટલે એમના શિલ્પી છે રામવનજી સુથાર ત્યારબાદ નો આપણે પ્રશ્ન જોઈએ ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે ભરૂચ જિલ્લામાં ભાઈ ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે બોરિયા કડિયા ડુંગર ઈંટવા કે સાણા તો ભરૂચ જિલ્લાની અંદર ઝગડિયા તાલુકો છે આ ઝઘડિયા તાલુકાની અંદર ઝાંજપોર ગામ છે અને આ ઝાંજપોર ગામની અંદર કડિયા ડુંગરની ગુફાઓ આવેલી છે તો ભરૂચ જિલ્લામાં આપણને ગુફા સ્થાપત્ય ક્યાં જોવા મળે છે તો કે ભાઈ ઝઘડિયા તાલુકામાં ગામની અંદર કડિયા ડુંગરની ગુફાઓ આવેલી છે તો ત્યાં ગુફા સ્થાપત્ય જોવા મળે આ કડિયા ડુંગરની ગુફાની અંદરથી જે ગુફા પ્રાપ્ત થયેલા છે આપણે ગૌતમ બુદ્ધના તરીકે ઓળખીએ છીએ તો ભરૂચ જિલ્લામાં કડિયા ડુંગરની ગુફાઓ આવેલી છે તેને આપણે ખાસ યાદ કરવાનું રહેશે ત્યારબાદનો પ્રશ્ન છે ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું જે જુનાગઢ અંદર ગિરનાર આવેલો છે પર્વત પર ગિરનારનું નું મંદિર કોણે બંધાવ્યું હતું ભીમદેવ કુમારપાળ તેજપાલ કે સજ્જન મંત્રી તો અહીં આપણો ખાસ જવાબ થશે સજ્જન સજ્જન મંત્રી મંત્રી છે તેમણે પર મંદિર બંધાવ્યું હતું તમને એમ થાય કે ભાઈ સજ્જન મંત્રી કોણ હતા તો સોલંકી વર્ષના સૌથી પ્રતાપી એવા શાસક છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ છે તેમણે જયારે જુનાગઢ જીત્યું એટલે કે સોરઠ જીત્યું ત્યારે તે જુનાગઢ જીતીને તેમણે સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રના દંડ નાયક તરીકે નિમણૂક કરી દીધી હતી અને સજ્જન મંત્રી છે તેમણે ગિરનાર પર મંદિર બંધાવ્યું હતું આટલી બાબત આપણને ખાસ યાદ રહે સાથે સજ્જન મંત્રીને આપણે સજ્જન શાહ પણ કહેતા હોઈએ છીએ આ સજ્જન મંત્રી છે તેમણે ઈસવીસન એક હજાર નવ્વાણું ની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ પાટણ પાસે જે શંખેશ્વર આવેલું છે તે શંખેશ્વર ખાતે એક મંદિરની પણ

પાશ્વનાથ ને મેં તમને શું વાત સમજાવી તમને ફરી વખત ઝડપથી કહી દઉં કે ગિરનાર પર મંદિર છે તે સજ્જન મંત્રીએ બંધાવ્યું હતું સજ્જન મંત્રી છે તેમણે પાટણ પાસે શંખેશ્વર આવેલું છે શંખેશ્વરની અંદર પણ જૈન ધર્મના માં તીર્થંકર પાશ્વનાથને સમર્પિત એક મંદિર બંધાવ્યું હતું આ પાર્શ્વનાથનું મંદિર છે તે પણ કઈ નદી કાંઠે આવેલું છે એવો પ્રશ્ન પૂછાય છે તો કે તે રૂપેણ નદી કાંઠે આવેલું છે આટલી બાબતો છે તે આપણે ખાસ યાદ કરવાની રહેશે ત્યારબાદનો એક પ્રશ્ન છે સીધો સાધો સરળ ઘણી વખત પૂછાઈ જાય છે પણ જવાબ આવડતો નથી બાવન ધ્વજ મંદિર છે તે ક્યાં આવેલું છે સરોત્રા થાન પાવાગઢ કે પ્રભાસ તો ખાસ યાદ કરી લેવાનું છે એક બે વખત આ પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે બાવન ધ્વજ મંદિર છે તે સરોત્રા ખાતે આવેલું છે આવું જ એક મંદિર છે તે પૂછાતું રહેતું હોય છે બાવાનું મંદિર તો થાનની અંદર અંદર બાવાનું મંદિર આવેલું છે થાનમાં એ પણ આપણે ખાસ યાદ રાખવાનું વેસે બાવન ધ્વજ મંદિર છે તે સરોત્રા ખાતે આવેલું ત્યારબાદનો બાંસઠમો પ્રશ્ન છે શત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળી હતી ક્ષત્રપકાલીન ઈંટો જે મૌર્ય સમયગાળો આપણા ગુજરાતમાં આવે ને પછી ગુજરાતમાં શક્ષત્રપકાળ શરૂ થાય તો આ ક્ષત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળેલી છે ઝીંઝુવડાના કિલ્લામાંથી ડભોઈના કિલ્લામાંથી વડનગરના કિલ્લામાંથી કે જુનાગઢના કિલ્લામાંથી આપણને ખ્યાલ છે એક ઝીંજુવાડાનો કિલ્લો છે તે સિદ્ધરાજ જયસિંહએ બંધાવ્યો હતો ડભોઈનો કિલ્લો છે તે પણ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો અને તેનું ડભોઈના કિલ્લાનું સમારકામ છે તે વિશલદેવ વાઘેલાએ કર્યું હતું આપણે ઝડપથી જવું પડશે એટલા માટે આપણે આને ઝડપથી ચલાવી રહ્યા છીએ તમને કદાચ કોઈ બાબતો છૂટી જતી હોય તો લેકચર છે ને આપણે ફરી વખત જોઈ અને પોતાની કદાચ ક્યાંય બાબતો બનાવતા હોય તેમાં નોંધ કરવી હોય તો કરી શકો છો હરા ડભોઈનો કિલ્લો કોણે બંધાયો જીંજુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બંધાયો ડભોઈનો કિલ્લો પણ સિદ્ધરાજ જયસિંહે બંધાયો ડભોઈના કિલ્લાનું સમારકામ કોણે કરાવડાવ્યું તો કે તે સમારકામ વાઘેલા વંશના સ્થાપક વિશલદેવ વાઘેલા તે ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવ્યું હતું આ ડભોઈના કિલ્લાની અંદર ચાર પ્રવેશ દ્વાર છે આપણે વાત થઈ કે પૂર્વનો દરવાજો છે તે રાગોળ તરીકે આપણે તેને ઓળખીએ છીએ તેનો સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનો માનીએ છીએ આ પૂર્વ બાજુના દરવાજાને જે પૂર્વ બાજુના દરવાજા દરવાજાને આપણે હીરા ભાગોળ કહીએ તેનું મૂળ નામ આપણે હરિદ્વાર દરવાજો છે આપણે અહીં વાત કરેલી ડભોઈના કિલ્લાની અંદર એક વૈદ્યનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે તેનો પણ જીર્ણોદ્ધાર છે તે વિશલદેવ વાઘેલાએ કરાવ્યો હતો વડનગર છે તે આપણું ગુજરાતનું સૌથી પ્રાચીન નગર મનાય છે આપણું પૂછાય કે ભાઈ વડનગર છે તે આપણને પ્રશ્ન એવા અનેક વખત પહેલા ક્લાસ થ્રીમાં પૂછાતા અને હજી પૂછાતા રહેશે કે ભાઈ ગુજરાતનું સૌથી પ્રાચીન કે હયાતનગર કયું છે તો કે વડનગર છે વડનગર છે તેને આનંદપુર આનર્થપુર આનંદપુર ચમત્કારપુર વૃદ્ધનગર જેવા અનેક નામોથી પણ વડનગરને ઓળખવામાં આવે છે આપણા હાલમાં વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેમનું જન્મસ્થળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીનું જન્મસ્થળ પણ વડનગર જે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર આ વડનગર છે તેની અંદર જે કિલ્લો છે ને કેમ આવી બાબતો પરીક્ષામાં પૂછાતી હશે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ સોલંકી વંશના જે સિદ્ધરાજ જયસિંહ પછી જે શાસક આવ્યા અગિયારસો તેતાલીસ અગિયારસો ચુમ્મોતેર સુધી તે કુમારપાલ નામના શાસક છે તેમનો એક આખો લેખ વગેરે અને સોલંકી વંશની વંશાવલી વગેરે જેવી બાબતો છે તે વડનગરના કિલ્લાની કોટ ઉપર કોતરાવેલી છે એટલે એમ થતું હતું પહેલા આપણે સૌ એવું માનતા હતા કે ભાઈ આ કિલ્લો વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો કે સોલંકી વંશના કુમારપાળ નામના શાસકે બંધાવ્યો છે પણ જ્યાં વધુ ખોદકામ થયું ત્યારે એના પાયામાંથી છત્રપકાલીન ઈંટો મળી બે હજાર છ આસપાસ એટલા માટે શું વાત આવી ગઈ કે ભાઈ આ કિલ્લો છે ને એ મૂળ છત્રપ સમયગાળાની અંદર બંધાયો છે પણ કુમારપાળ છે તેને તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે તેનું સમારકામ કરાવ્યું હશે તેવું માનવામાં આવે એટલા માટે આ પ્રકારના પ્રશ્નો છે તે પૂછાવા લાગ્યા છે તો આપણને એવો પ્રશ્ન પૂછાય કે શત્રપકાલીની તો કયા કિલ્લાના પાયામાંથી મળેલી છે આપણે સૌ ખાસ યાદ રાખવાનું છે વડનગરના કિલ્લામાંથી મુદ્દો છે તે તે આપણે સમજાઈ ગયો હશે ગુજરાત તે પ્રશ્ન છે ગુજરાતમાં નીચેના પૈકી કયા સમયગાળામાં સરાઈ સ્થાપત્યની શરૂઆત થઈ મધ્યયુગમાં ગુપ્તા યુગની અંદર આપણે સામાન્ય તો ગુપ્ત કહેતા હોય પણ જીપીએસસી છે તે લગભગ બધી જગ્યાએ ગુપ્તા લખતી હોય છે ગુપ્તને તો આ આપણે વાત કરી જીપીએસસી ના જ પ્રશ્નો છે એટલા માટે અહીંયા આવું લખવામાં આવેલું છે સી છે મુઘલ સમય ડી છે મરાઠા સમય તો સી મુઘલ સમયગાળાની અંદર આ સરાય સ્થાપત્યની શરૂઆત થઈ સરાય સ્થાપત્ય એટલે ધર્મશાળા જે પ્રમાણે આપણે બાંધતા હોય તે જ પ્રકારનું ધર્મશાળા પ્રકારનું સ્થાપત્ય કે સરાય સ્થાપત્યની શરૂઆત સમયગાળામાં થઈ તો ખાસ યાદ રાખવાનું છે મુઘલ સમયગાળામાં સરાય સ્થાપત્યની શરૂઆત થયેલી છે પ્રશ્ન છે ગુજરાતના મહેલો અને તેના સ્થાન અંગેની વિગતો પૈકી કઈ બાબત યોગ્ય નથી ગુજરાતના મહેલો અને તેના સ્થાન અંગેની વિગતો પૈકી કઈ બાબત યોગ્ય નથી

હતા પરમાર દ્વારા બાંધવામાં આવેલા હતા ચંદિલ દ્વારા બાંધવામાં આવ્યા હતા સોલંકી દ્વારા બાંધવામાં ચૌહાણ દ્વારા બાંધવામાં આવ્યા હતા ઘણી બધી વખત આપણા મનની અંદર જો કંઈક અધૂરી માહિતીઓ હોય તો આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ આબુમાં પરમારોનું શાસન હતું તો પરમાર છે ઘણી વખત આપણા ટીક થઈ જાય પણ એવું નથી આપણા દેલવાડાના પ્રસિદ્ધ જૈન મંદિરો છે તે સોલંકી વંશના સમયગાળાની અંદર આપણે યાદ કર્યું તો ભીમદેવ પ્રથમનો આબુનો દંડક હતો વિમલ મંત્રી આ વિમલ મંત્રીએ આબુ પર આદિનાથ ભગવાનનો એક મોટો પ્રસાદ બંધાવ્યો જેને આપણે અત્યારે વિમલ વસહી તરીકે ઓળખીએ ત્યારબાદ ત્યાં આગળ વસ્તુપાલ અને તેજપાલ છે તેના વસહી નામના ચૈત્યો છે તે બંધાવ્યા હતા તો આ વિમલ વસઈ વસહી છે તે આબુ પર આવેલા છે એને આપણે દિલવાડાના દેરા તરીકે ઓળખીએ છીએ તો ભીમદેવ પ્રથમ છે એમના દંડકે બંધાવ્યા વિમલ મંત્રીએ તો કોના કહેવાતી બંદાવ્યો હોય તો કે ભાઈ ભીમદેવ પ્રથમ ના કહેવાતી એટલે ભીમદેવ પ્રથમ સોલંકી વંશના શાસક હતા તો અહીં આપણો જવાબ થશે દેલવાડાના પ્રસિદ્ધ જૈન મંદિરો સોલંકીઓ દ્વારા બાંધવામાં આવેલ હતા ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ 66મો પ્રશ્ન છે નીચેના પૈકી કયો તાંબુ પ્લેટ શિલાલેખ છે નીચેના પૈકી કયો તાંબુ પ્લેટ શિલાલેખ છે આવો જ પ્રશ્ન પૂછાણો છે આપણે સામાન્ય રીતે જેને તામ્રપત્ર કહેતા હોય તો આપણને યાદ આવવું પડે કે ભાઈ પહેલાના સમયના શાસકો છે એ દાન શાસનો ફરમાવવા માટે તામ્રપત્રનો ઉપયોગ કરતા તાંબાની એક પત્રાની જે શીટ બનાવવામાં આવેલી હોય તેમના ઉપર તેને લખી દેવામાં આવતું જેમાં તારીખો વગેરે બાબતો બધું લખવામાં આવતું રાજાનું નામ તે જે સ્થળે ફરમાવ્યું તે બધી બાબતો આ તામ્રપત્ર ઉપર લખવામાં આવતી ભાઈ રાજા ક્યારેક ખુશ થઈને કોકને એમ કે ભાઈ આ ગામ તારું આ ગામની અંદર આ બધું

મૈત્રકો છે તે મૈત્રકોની રાજધાની હતી વલ્ભી આપણા ગુજરાતની અંદર મૌર્ય સમયગાળો શક્ષત્ર સમયગાળો ગુપ્ત સમયગાળો આ ત્રણેય સમયગાળાની રાજધાની હતી ગિરિનગર એટલે હાલનું ગિરનારનો જે વિસ્તાર છે તે પણ ગુપ્ત સામ્રાજ્યમાંથી ગુજરાતને છૂટું પાડી દીધું આ મૈત્રક વંશના સ્થાપક એવા સેનાપતિ ભટ્ટારકે હવે સેનાપતિ ભટ્ટારકે ગુપ્ત સામ્રાજ્યમાં ગુજરાતને છૂટું પાડી દીધું સાથે સાથે તેને ગિરિનગરથી રાજધાની લઈ ગયા તેઓ વલભી ખાતે ભાવનગર જિલ્લાથી ઓગણચાલીસ કિલોમીટર દૂર આવેલું છે વલભી વલભીને તામ્રપત્રો ઉપર દાન શાસનો ફરમાવતા હતા આ મૈત્રકોની વિશેષતા છે એટલે અહીંયા ખાસ યાદ રાખવું પડે કે ભાઈ તાંબુ પ્લેટ કે તામ્રપત્ર શિલાલેખ માટે કોને ઓળખવામાં આવે તો મૈત્રકો તો અહીં જવાબ થઈ જશે એ

છે તો રાજસ્થાન રાજ્યની અંદર આબુની અંદર આવેલા દિલવડાના જૈન મંદિરોને આપણે સંગે મરમરમાં કંડારેલ કાવ્યની આપેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે યક્ષ અને સ્થાપત્યો ખાલી જગ્યા સાથે જોડે છે યક્ષ અને યક્ષની જે સ્થાપત્ય છે તે બૌદ્ધવાદ સાથે સંબંધિત છે હિન્દુત્વ સાથે સંબંધિત છે કે જૈન સાથે સંબંધિત છે તો આ યક્ષ અને યક્ષિની શિલ્પો છે તે ત્રણેય સાથે સંબંધિત છે એટલે અહીં આપણો જવાબ થઈ જશે ઉપરના પૈકી તમામ યક્ષ અને યક્ષિણીનું જે આપણે યાદ કર્યું આની પહેલા પણ એક પ્રશ્ન કે યક્ષ અને યક્ષિણીનું એક શિલ્પ છે તે તૈયાર કરવામાં આવેલું છે ન્યૂ નવી દિલ્હી ન્યૂ દિલ્હીની અંદર આવેલી આરબીઆઈની ઓફિસની બહાર તે કોણે બનાવેલું તો રામ રામકિંકર બેજે બનાવેલું આ જ રીતે યક્ષ અને યક્ષિણા સ્થાપત્યો દરેક ધર્મ બોધવાદ સાથે પણ સંબંધિત છે હિન્દુત્વ સાથે પણ સંબંધિત છે અને જૈન ધર્મ સાથે પણ સંબંધિત છે ત્યારબાદ એક પ્રશ્ન છે સર્વમંગલા મંગલા દેવીનું મંદિર ક્યાં આવેલું છે સર્વમંગલા મંગલા દેવીનું મંદિર ચાલો ઉત્તર ગુજરાતના લોકો હોય તેને ખાસ કરીને કદાચ આ જવાબ છે તે આવડતો હોય ખંડોસણમાં આવેલું છે સુદાસણામાં આવેલું તારંગામાં આવેલું છે કે સિદ્ધપુર ખાતે આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકો છે તેની અંદર ખંડોસણ આવેલું છે ખંડોસણ ખાતે આપણે સર્વમંગલા દેવી નું મંદિર જોવા મળે છે પરીક્ષામાં મેં તમને શું કીધું ખાસ કરીને તમારે યાદ રાખવું પડશે બાવન ધ્વજ મંદિર છે તે સરોત્રા ખાતે આવેલું છે મુનિબાવાનું મંદિર છે થાન ખાતે આવેલું છે આ સર્વમંગલા દેવીનું મંદિર છે તે ખંડોસણ ખાતે આવેલું છે તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણા માર્ક છે તેમાં જવા જોઈએ નહીં ત્યારબાદનો સિત્તેરમો પ્રશ્ન છે આબુ ઉપર જૈન મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસહી તથા બંધાવેલ દેવાલયો બારીક શિલ્પો માટે છે તો આપણે શું વાત કરી કે ઓલા ભીમદેવ આબુના દંડક વિમલ મંત્રી એક વિમલ શાહે જે આબુ પર દેલવાડાના દેરા બંધાવ્યા તેની અંદર તેને શું બંધાવ્યું હતું કે આદિનાથનો એક ભવ્ય પ્રસાદ બંધાવ્યો જેને આપણે વિમલ વસઈ તરીકે ઓળખીએ છીએ વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓ છે તેમણે ત્યાં આગળ લુણ ચૈત્યો છે તે બંધાવેલા છે તો અહીં આપણો જવાબ થઈ જશે ડી વસ્તુ પાળે બંધાવેલ લુણ વસહી નામે દેવલ બારીક શિલ્પો માટે જગ વિખ્યાત છે ત્યારબાદ નો પ્રશ્ન જો ગુજરાત નું નીચેના પૈકી ક્યુ તીર્થ સ્થળ આઠસો થી વધુ જૈન મંદિરોની ભવ્યતા ધરાવે છે પાલીતાણા ગિરનાર શંખેશ્વર કે પાવાગઢ તો અહીં આપણો જવાબ થઈ જશે પાલીતાણા સૌથી વધુ મંદિરોવાળું શહેર તરીકે પણ આપણે ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા છે તેને ઓળખીએ જે તેનું જૂનું નામ હતું આઠસો ત્રેસઠ જેટલા મંદિરો અહીં હોય તેવું માનવામાં આવે છે આપણે અહિંસક નગરી તરીકે પણ તેને ઓળખીએ છીએ અગાઉના જે સાંસ્કૃતિક વારસાનો એક લેકચર હતો તેની અંદર આપણે પાલીતાણા વિશે પણ વિગતે વાત કરી હતી કે પાલીતાણા વસાવનાર નાગાર્જુન હતા પાલીતાણા ખાતે જે જે પર્વત આવેલો છે તેમના પર આવેલું હસ્તગીરી છે તે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ જે ઋષભદેવને આપણે આદિનાથ તરીકે ઓળખીએ છીએ અને આ ઋષભ સ્થાનક તે શત્રુંજય પર્વત પર આવેલું હસ્તગીરી છે વાત કરી કે જે ઋચાઓની રચના કરનાર બ્રાહ્મી છે તે બ્રાહ્મી ઋષભદેવના પુત્રી હતા તો આ પાલીતાણા છે ત્યાં આગળ આઠસો ત્રેસઠ થી વધુ મંદિરો આવેલા હોવાથી આપણે એને શું કહીએ છીએ કે સૌથી વધુ ગુજરાતનું મંદિરો વાળું

ત્યાં આગળ એટલા બધા વિહાર સ્થાણા બરાબર છે કે એનું નામ જ અભ્રંશ થઈને વિહાર પછી સમયાંતરે બિહાર થઈ ગયું હોય તેમ કહેવાય છે પણ જે આજીવિકા સંપ્રદાયની ગુફાઓ છે નો સ્તૂપ છે કે સાચીનો સ્તૂપ છે આ બધા કલા આ સમયગાળાની અંદર કોના સમયગાળામાં કે મૌર્ય સમયગાળામાં બન્યા એટલે એને ઉત્કૃષ્ટ કલા આપણે કહી શકીએ પ્રશ્ન છે મોઢેરાનું મંદિર એ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવ્યું છે આપણે જે ચાલીસ પ્રશ્નોનો જે એક લેકચર છે એ ભણ્યા અને પછી આજે આપણે જે શરૂ કર્યું તે ચાલીસ પૈકી મોઢેરાનું સૂર્યમંદિર આખું છે તેને આપણે ભણાવી દીધેલું તો ખાસ અહીંયા એમને વિશેષ ચર્ચામાં નથી લેતા પણ મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતીના નદીના કિનારે લાલ રેતીના પથ્થરમાંથી બંધાયું હતું સોનેરા સોનેરી કથ્થાઈ રેતીના પથ્થરમાંથી બંધાયું હતું ઈટમાંથી બંધાયું હતું આરસમાંથી બંધાયું હતું તો અહીં જવાબ થશે બી સોનેરી કથ્થાઈ રેતીના પથ્થરમાંથી તેને બાંધવામાં આવ્યું હતું વિશેષ માહિતીઓ છે તો તમે આગળના લેક્ચર્સની અંદરથી મેળવી લેજો ખરા ત્યારબાદનો પ્રશ્ન છે ઝૂલતા મિનારા એ ખાલી જગ્યા ખાતે સ્થિત છે તો આ ઝુલતા મિનારા વિશે પણ આપણે વાત થઈ હતી કે ભાઈ ઝુલતા મિનારા છે એ અમદાવાદની અંદર આવેલા છે તે અમદાવાદમાં આવેલા ઝુલતા મિનારાની મસ્જિદ છે તે જેણે અમદાવાદ વસાવ્યું તેવા બાદશાહ અહમદ શાહ એટલે કે નાસુરુદ્દીન અહમદ શાહનો દીકરો હતો જે બાદશાહ અહમદ શાહ પછી ગાદી આવ્યો જેનું નામ છે કુતુબુદ્દીન અહમદ શાહ આ અહમદ શાહ છે કુતુબુદ્દીન અહમદ શાહ તેના ચાર સ્થાપત્યોને આપણે ખાસ યાદ કરવા પડે શું શું આ ચાર સ્થાપત્યો કયા કયા છે કુતુબુદ્દીન અહમદ શાહના તો કે ભાઈ ચાર સ્થાપત્યોમાં એક છે અમદાવાદની અંદર ઘટા મંડળ મહેલ બીજું છે આ ઝૂલતા મિનારાની મસ્જિદ ત્રીજું છે આપણું કાંકરિયા તળાવ જે કાંકરિયા તળાવને આપણે પહેલા હોજે કુતબ નામ હતું તેનું પછી કાંકરિયા તળાવ થઈ ગયેલું છે અને આ કાંકરિયા તળાવની વચ્ચે નગીના વાડી આ ચાર બાબતો છે તેને આપણે કુતુબુદ્દીન શાહ સાથે યાદ કરવી પડે તો આ ઝુલતા મિનારાની મસ્જિદ છે તે ક્યાં સ્થિત છે તો આપણને અમદાવાદની અંદર સ્થિત છે તો ખબર છે પણ મૂળ તે સીદી બશીર મસ્જિદ છે તો અહીં આપણો જવાબ થશે સીદી બશીર મસ્જિદ ખાતે સ્થિત છે આ ઝુલતા મિનારા ક્યાં આવેલા છે તો સીધી બશીર ની મસ્જિદમાં આ મસ્જિદ કોણે બંધાવી હતી તો કુતુબુદ્દીન અહમદ શાહે ત્યારબાદનો પ્રશ્ન છે સુલતાન મોહમ્મદ બેગડાની કબર ખાલી જગ્યા ખાતે સ્થિત છે ચાપાનેરમાં આવેલી ધોળકામાં આવેલી સરખેજમાં આવેલી કે જુનાગઢમાં આવેલી મોહમ્મદ બેગડો છે તેને સરખેજ ખાતે તેમની કબર છે તે આવેલી છે તેમને ત્યાં દફન કરવામાં આવેલા હતા સરખેજ છે તેને આપણે ભારતના જે સાત પીરો છે તે પૈકીના એક મોટા પીર એવા અને જેમણે અમદાવાદ વસાવ્યું તેવા નાસુરુદ્દીન અહેમદ શાહ એટલે કે બાદશાહ અહમદ શાહના ગુરુ હતા સંત શેખ અહમદ ખટુગંજ બક્ષ તે સંત શેખ અહમદ ખટુગંજ બક્ષ છે તેનો રોજો પણ સરખેજ ખાતે આવેલો છે કારણ કે તેઓ સરખેજ ખાતે સ્થાયી થયા હતા તો આ જ જગ્યા પર મોહમ્મદ બેગડાની કબર છે તે પણ આવેલી છે તો સરખેજ ખાતે તેમની કબર આવેલી છે આપણે સૌ યાદ રાખવાનું અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું તો થોડીવાર વાર પહેલા જ આપણે ચર્ચા કરી કે કુતુબુદ્દીન અહમદ શાહ છે તેમણે આ કાંકરિયા તળાવ બંધાયું હતું પણ પહેલા તેણે તેનું નામ છે તે હોજે કુતુબ એવું એનું નામ છે તે રાખ્યું હતું જે સમયાંતરે કાંકરિયા તળાવ તરીકે તેને આપણે ઓળખીએ છીએ જ્યાં આગળ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક વગેરે જેવી બાબતો આપણને જોવા મળે છે અને પ્રવાસીઓ માટે એક અગત્યનું સ્થળ બાળકો માટે પણ એક પ્રવાસન સ્થળ તરીકે તે વિકાસ પામેલું છે જ્યાં કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ઘરું તો કાંકરિયા તળાવનું મૂળ નામ છે તે હોજે કુતબ હતું સત્યોતેરમાં પ્રશ્ન છે વસ્તુપાલ અને તેજપાલે બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે એ જુનાગઢમાં ગિરનાર ઉપર શેત્રુંજય પર્વત પરના મંદિરોમાં શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં આબુ પર્વત પરના દેલવાડાના મંદિરો આ પ્રશ્નો છે એની અંદર ગફલત છે મિત્રો જો તમને ખાસ ખ્યાલ આવે તો વસ્તુપાળ અને તેજપાળ જે બે ભાઈઓ હતા આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ તે બંને વણિક ભાઈઓ છે તેમણે ગિરનાર ઉપર એક પ્રસાદ બંધાયો હતો પણ તે ખરેખર મલ્લીનાથનો હતો નહીં વસ્તુપાળ અને તેજપાળે જુનાગઢના ગિરનાર ઉપર આદિનાથ એટલે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનો પ્રસાદ બંધાવ્યો તો હાલ જે જગ્યાએ વસ્તુપાલ અને તેજપાળે આદિનાથનો પ્રસાદ બંધાયો હતો ત્યાં હાલમાં મલ્લીનાથની પ્રતિમા જોવા મળે છે આ બાબતને ખાસ યાદ કરવી પડશે કે ભાઈ વસ્તુપાળ અને છે ને પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો છે સામાન્ય રીતે ભાઈ જે પણ પેપર સેટર હોય ને તેમને કન્ટેન્ટ આવડતો હોય નહીં ક્યારે એવા બારના ત્રાહિત વ્યક્તિઓ દ્વારા જ્યારે પેપરો નીકળી જતો હોય તેમાં આવું બનતું હોય ખરું વસ્તુપાળ અને તેજપાળે જે આદિનાથ ભગવાનનો પ્રસાદ બંધાવ્યો હતો તે સ્થળે હાલની અંદર આજે મલ્લીનાથની પ્રતિમા જોવા મળે છે પણ મૂળ વાત કરીએ તો આની અંદર આપણો જવાબ તો તો એક જ થશે કે ભાઈ ઉપર તેજપાળ આદિનાથનો પ્રસાદ બંધાવ્યો હતો હાલમાંથી આગળ મલ્લીનાથનો મલ્લીનાથની પ્રતિમા જોવા મળે છે મલ્લીનાથ છે તે જૈન ધર્મના ઓગણીસ માં તીર્થંકર છે અને આપણે ગઈકાલે વાત થઈ હતી કે ભાઈ જૈન ધર્મના જે બે ફાટા છે શ્વેતાંબર અને દિગંબર તે પૈકી એમાં આ બંને પાટાની અંદર એક મતભેદ પણ છે કે ઘણા મલ્લીનાથને સ્ત્રી માને છે ઘણા મલ્લીનાથને પુરુષ માને છે ચાલો આપણે આપણી બાબતને આગળ વધીએ અઠ્યોતેર પ્રશ્ન છે જોડકા જોડો આ જોડકા છે તેમાં હવેલી છે અને ક્યાં આવેલી છે પ્રકારના જોડકાઓ આપણને જોડવાને કહેવામાં આવેલા છે તો સુરેશ્વર દેસાઈની હવેલી છે તે વડોદરા ખાતે આવેલી છે આપણે ખાસ યાદ કરવાનું રહેશે આવા પ્રકારના પ્રશ્નો પણ જીપીએસસીમાં પૂછાતા રહેતા હોય છે ખરા સુરેશ્વર દેસાઈની હવેલી છે તે વડોદરા ખાતે આવેલી છે શાંતિદાસ દેસાઈની હવેલી છે તે અમદાવાદ ખાતે આવેલી છે આ એક હવેલી વિશેષ પૂછાતી હોય છે ભિખારી દાસની હવેલી તો ભિખારીદાસની હવેલી છે તે ભરૂચ ખાતે આવેલી છે અને મેહરજી રાણી મેન્શન છે તે સુરત ખાતે આવેલું છે તો આ રીતે તમે મેળવણી કરશો સુરેશ્વર દેસાઈની હવેલી વડોદરા ખાતે કાંતિદાસ દેસાઈ ની હવેલી અમદાવાદ ખાતે ભરૂચ ખાતે અને હરજી રાણી થઈ જશે ખરો આવી જ રીતે આપણે આગળ વધીએ ઓગણસી મો પ્રશ્ન છે ખજુરાનો ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ચંદેલ રાજવીઓ દ્વારા ચાલુક્ય વંશના રાજવીઓ દ્વારા રાજા રાજ પ્રથમ દ્વારા કે નૃસિ પ્રથમ દ્વારા તો ખજુરાહોના જે ભવ્ય મંદિરો છે તે બુંદેલખંડના ચંદેલ રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા ખજુરા મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યા હતા કે બુંદેલખંડના ચંદેલ રાજવીઓ દ્વારા બુંદેલખંડના ચંદેલો એ છે ખજુરાહોની રાજધાની તરીકે પસંદ કર્યું હતું અને ત્યાં આગળ અનેક મંદિરો બંધાવ્યા હતા ત્યાં ખજુરાહોની અંદર એમ કહેવાય છે કે અંદાજીત પંચ્યાસી જેટલા મંદિરો હતા જેમાંથી હાલમાં આજે આપણને માત્ર વીસ જેટલા મંદિરો જોવા મળે છે ખજુરા આ જે મંદિરો છે તેને વર્ષ ઓગણીસો છ્યાસી ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દરજ્જો તેને આપેલો છે ને આજે ત્યાં આગળ જે લક્ષ્મણ મંદિર છે વિશ્વનાથ મંદિર છે કંદરિયા મહાદેવનું મંદિર છે આપણે ખાસ એક પૂછાતું હોય કંદરિયા મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ખજુરાહો ખાતે આવેલું છે તો આ મધ્યપ્રદેશ રાજ્યની અંદર ખજુરાઓ ખાતે આવેલા છે અને આ મંદિરો છે તેની રચના ઈસવીસન નવસો થી ઈસવીસન એક પચાસ સુધીમાં થઈ હોય તેવું માનવામાં આવે છે અને આ મંદિરો છે તેના ઉપર બુંદેલખંડના ચંદિલ રાજવી ખજુરાઓ ખાતે ભવ્ય મંદિરો છે તેની રચના કરાવી હતી તેમાં ખાસ અત્યારે જોવાલાયક મંદિરોમાં કંદરિયા મહાદેવનું મંદિર લક્ષ્મણ મંદિર અને વિશ્વનાથ મંદિર છે તે જોવાલાયક છે ત્યારબાદનો પ્રશ્ન છે એંશીમો પ્રશ્ન સમ્રાટ વિક્રમાદિત્યનો ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યાના ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે સારનાથનો સ્તંભ સાચીનો સ્તભ નંદનગઢનો સ્તંભ કે લો સ્તંભ આપણે યાદ કર્યું આ પહેલાંને એક પ્રશ્નની અંદર કે જે ગુપ્ત સમ્રાટ હતા ચંદ્રગુપ્ત બીજા તેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ તેમણે દિલ્હીનો જે લોહ સ્તંભ બંધાવ્યો હતો તે દિલ્હીના લોહ સ્તંભને તે સમયની રસાયણ વિદ્યા અને ધાતુ કામનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે ઉત્તમ નમૂનો માનવામાં આવે છે તો અહીં આપણો જવાબ થઈ જશે દિલ્હીનો લોસમ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા આપણે વિક્રમાદિત્ય પણ કહીએ છીએ વિક્રમાદિત્ય છે તે પરાક્રમીની ઉપાધિ છે એક્યાસી પ્રશ્ન છે ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તો જોડી છે આપણે જોવાનું છે કે ભાઈ આમાંથી કઈ જોડી યોગ્ય નથી સૂર્ય મંદિર છે મોઢેરા ખાતે આવેલું છે અને મહેસાણા જિલ્લામાં આ મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે તો આ બાબત છે સાચી છે સહસ્ત્રલિંગ તળાવ છે તેમાં લખ્યું છે ઘુમલી આમણે સામાન્ય રીતે જે પણ પેપર સેટ છે એમણે એક ભૂલ પણ છે કે ઘૂમલી છે તે દીર્ઘાウト હોય છે ઘૂમલી પોરબંદર તો હવે ખરેખર સહસ્ત્રલિંગ તળાવ છે તે પોરબંદર કે ઘુમલી ખાતે આવેલું નથી આ સહસ્ત્રલિંગ તળાવ છે તે પાટણ પાસે સિદ્ધપુર છે ખાસ યાદ કરાવવું છે કે જે પૂછાતી રહેતી હોય છે કે સોલંકી વંશમાં તે એક દુર્લભ રાજ નામના રાજવી થઈ ગયા તે દુર્લભરાજ નામના રાજવી છે તેમણે દુર્લભ સરોવર બંધાવ્યું હતું કેવું સરોવર બંધાયું હતું દુર્લભ સરોવર જેમ કેમ ઓલામાં પ્રશ્ન હતો કે મૂળરાજ પ્રથમ જે છે તે મૂળરાજ પ્રથમે પહેલાં રુદ્રમાલે બાંધવાનું શરૂ કર્યું પૂર્ણ ન થયું એટલે સિદ્ધરાજ જયસિંહ તેને પૂર્ણ કરાયું તો આ દુર્લભરાજ નામના સોલંકી મનષ્ણ રાજવીએ દુર્લભ સરોવર છે તે બંધાયું હતું તેને સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો આવ્યો ત્યારે આ સિદ્ધરાજ જયસિંહ આ જ દુર્લભ સરોવર છે તેને વધુ ઉત્તમ કરાવડાવ્યું ઊંડું કરાવડાયું વધુ સારું બંધાયું અને તેનું નામકરણ છે તે સહસ્ત્રલિંગ તળાવ છે તે કરી દીધું ખરું તો સહસ્ત્રલિંગ તળાવ છે તે પોરબંદર કે ઘૂમલી ખાતે આવેલું પોરબંદરમાં એ ઘૂમલી નથી આવેલું ઘૂમલી છે તે હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે જે અનુમૈત્ર કાળ સમયગાળો હતો તેમાં સેંધવ વંશના રાજવીઓની રાજધાની હતી આ ઘૂમલી જે પહેલા જામનગર જિલ્લામાં આવતું હતું પણ જામનગર જિલ્લામાંથી વર્ષ બે હજાર માં એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા એટલે હાલમાં જે આ ઘૂમલી છે તે ક્યાં આવેલું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં જે ઘુમલી આવેલું તેનું નામ પણ પહેલા ઘૂમલી નો પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે કે ભાઈ આ ઘૂમલી જે છે તેનું પ્રાચીન નામ શું હતું કે ભૂતમ બિલિકા હતું આ ભૂતમ બિલિકામાંથી સમયાંતરે ભૂમલી થઈ ગયું અને ભૂમલીમાંથી ઘૂમલી થઈ ગયું તો ગુમલી હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું જે સમય ત્યાં આગળ સેંધવ વંશના શાસકોની રાજધાની હતી ઘુમલી અને પછી જ્યારે સોલંકી અને વાઘેલા વંશ શાસન આપણા ગુજરાતમાં હતું તે સાથેના જે રજવાડાઓ હતા તો સોલંકી વાઘેલા કાળમાં ઘૂમલી છે તે કોની રાજધાની હતી કે જેઠવા વંશના રાજાઓની રાજધાની હતી આ ગુમલી

તો ખાસ યાદ રાખજો આ બે બાબતો અત્યારે યાદ કરાવું છું કે તળાવના કિનારે દેવપીઠની અંદર હરસિદ્ધિ માતાનું મંદિર છે તે આવેલું છે અને સહસલિંગ તળાવની વચ્ચે વિંધ્યવાસીની દેવીનું મંદિર છે તે આવેલું છે આ બે બાબતોમાં ક્યારેય ભૂલ ન થાય ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ જતા હોય છે હવે સામાન્ય રીતે એકદમ સરળ પેપર ન બનાવવું હોય તો આવા પ્રશ્નોને પણ ધ્યાને લેવાતું હોય સહસ્લિંગ તળાવના કિનારે દેવપીઠમાં કોનું મંદિર આવેલું છે કે હરસિદ્ધિ માતાનું અને વચ્ચે વિંધ્યવાસીની દેવીનું મંદિર છે તે આવેલું છે તો આ છે તળાવ વિશેની વાત ત્યારબાદનો પ્રશ્ન છે રુદ્રમહાલય તો કે ભાઈ તે સિદ્ધપુર ખાતે આવેલો છે તો એ સાચું છે ને કીર્તિ તોરણ છે તે કીર્તિ તોરણ વડનગર ખાતે આપણને જોવા મળે છે તો આ જોડી છે તે યોગ્ય નથી એટલા માટે આપણો જવાબ થઈ જશે અહીં યોગ્ય નથી એવું પૂછ્યું છે એટલે બી તો ત્યારબાદ આપણે આગળના પ્રશ્નમાં વધીએ કે ભાઈ બ્યાસી મો પ્રશ્ન છે ગુજરાતના તળાવો અને તેના સ્થાનના જોડકા ગોઠવો તો આ બાજુ ગામ આપેલા છે આ બાજુ તળાવ આપવામાં આવેલા છે તેમાંથી આપણે યાદ કરીએ ધોળકા ખાતે આમાંથી કયું તળાવ આવેલું છે તો કે ભાઈ ધોળકા ખાતે મલાવ તળાવ આવેલું છે મીનળ દેવી છે પાટણના રાજમાતા મીનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતાએ ધોળકા ખાતે મલાવ તળાવ છે તે બંધાયું હતું ન્યાય કર્યો હતો ન્યાય જુઓ તો મલાવ તળાવ જુઓ તેવી અનેક બાબતો છે તે આ સાથે સંબંધિત છે વાર્તાઓ કરીએ તો અનેક ઘણો બધો લાંબો સમય પસાર થાય એટલે આપણે અહીં ટૂંકમાં જઈએ છીએ કે ધોળકા ખાતે મલાવ તળાવ આવેલું છે તે પાટાના રાજમાતા મીનળદેવીએ બંધાવ્યું હતું વિરમગામ ખાતે આમાંથી મુનસર તળાવ આવેલું છે આ મુનસર તળાવ છે તેને આપણે અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે પણ ઓળખીએ કયા તળાવને અર્ધ સહસ્ત્રિંગ તળાવ તરીકે ઓળખાય છે તો કે મુનસર તળાવને વિરમગામ ખાતે મુનસર તળાવ કોણે બંધાવ્યું કે પાટણના રાજમાતા મુનસર તળાવ પણ બંધાવ્યું હતું તળાવ વિરમગામમાં મુનસર તળાવ પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે અને ભુજ ખાતે હમીરસર તળાવ આવેલું છે તો આપણે ખાસ યાદ કરવાનું છે કે ભાઈ હમીરસર તળાવ પણ અનેક વખત પૂછાતું હોય કચ્છ જિલ્લામાં ભુજ ખાતે સહસ્ત્રિંગ તળાવ પાટણ ખાતે

આમાંથી શું આવેલું છે તો આપણને અહીંયા જવાબ મળી જશે કે ભાઈ જેસલ તોરલની સમાધિ છે તે આપણને અંજાર ખાતે જોવા મળે છે આ જેસલ તોરલની સમાધિ છે અંજાર ખાતે આવેલી છે તો આમના વિશે પણ એક ખૂબ રોચક અને રસપ્રદ વાર્તા એવી છે કે ભાઈ પરીક્ષામાં ક્યારેક હવે પૂછાવા લાગ્યું છે એટલે અહીં તમને ખાસ વાત કરું છું કે તોરલ રાણી છે જે જેસલ તોરલ પૈકી આ તોરલ રાણી છે તે કોના રાણી હતા તો કે ભાઈ તેઓ સાયાજીના રાણી

તારી છે અને તેમના જે તોરલ નામના રાણી છે તે પણ ખૂબ રૂપરૂપના અંબાર છે આવી બે વાતો છે તે સુધી પહોંચી એટલે એમ કહેવાય કે જેસલ જાડેજા જે ઈચ્છે તે મેળવીને રહેતા હતા અને એક વખત જ્યારે આ સલડી ગામે શાસ્ત્રીય ત્યાં ધાર્મિક વિધિનો એટલે કે પૂજાનો કાર્યક્રમ હતો કથાનો કાર્યક્રમ હતો ત્યારે રાતના સમયગાળાની અંદર જેસલ જાડેજા છે તે આ સાતિયાજીના ઘરે પહોંચે છે અને તે ઘોડારની અંદર છુપાય છે ઘોડાર એટલે કે જ્યાં ઘોડા રાખવાની જગ્યા હોય ત્યાં એ ઘોડારમાં છુપાય છે સંસ્તીયાજીને ત્યાં જેસલ જાડેજા ત્યારે જે આ તોરી નામની ઘોડી છે તે કોઈ અજાણ વ્યક્તિ છે અહીંયા આવી ગયું છે એમ સમજી અને તે ખીલેથી છૂટી અને કોની પાસે જતી રહે છે તો કે ભાઈ તે તોરી નામની ઘોડી છે તે ભગત પાસે એટલે કે સાસ્તીયાજી પાસે રહે સાસ્તીયાજી તેમને પાસી ઘોડારમાં લાવી અને તેમને ત્યાં ખીલે ખોડે છે આ ખીલે ખોડે છે ત્યારે એમ કહેવાય કે જેસલ જાડેજા છે તેમનો હાથ સાથે સાથે બોલ્યા નહીં સવાર પડી કથા પૂરી થઈ અને સૌ લોકોને પ્રસાદ વહેંચવામાં આવ્યો સામાન્ય રીતે પ્રસાદ છે તે એકદમ પરફેક્ટ થાય બધા લોકોને વહેંચાઈ જાય પણ એક વ્યક્તિ છે હજી ઘરની અંદર હતો ઘોડારની અંદર જેસલ જાડેજા એનો પ્રસાદ વહેજ્યો એટલે સાસ્તીયાજી ભગત છે ચિંતામાં પીડ્યા કે ભાઈ ખરેખર પ્રસાદ પૂર્ણ થઈ જવો જોઈએ એક વ્યક્તિનો પ્રસાદ કેમ વધ્યો છે ત્યારે જે તોરી નામની ઘોડીનો થોડો અવાજ થયો સાતિયાજી છે તે ઘોડારમાં ગયા ને તેમણે જેસલ જાડેજાનો હાથ છે તે ખીલે ખોડાયેલો જોયો અને જોયો ત્યાંથી જેસલ જાડેજાને ઊભા કર્યા તેમના સાહસ અને તેમની જે બાબતો છે તેમને ખૂબ વખાણ કર્યા પ્રશંસા કરી અને સાથે જ તેમ કહેવાય છે કે જેસલ જાડેજા છે તેમણે આખી વાત પણ કરી કે ભાઈ મને આવી વાત મળેલી તોરી નામની ઘોડી અને તોરલ રાણી એટલા માટે મેળવવા માટે આવેલો ત્યારે આજે કહ્યું કે જો તમે ધર્મનો માર્ગ અપનાવી લો તો આ બંને છે તે તમને હું આપી દેવા માટે રાજી છું અને આમ કરી અને તોરી નામની ઘોડી અને તોરલ રાણી છે તે જેસલ જાડેજાને મળ્યા તેઓ દરિયો પાર કરીને વહાણમાં બેઠીને જતા હતા ત્યારે થોડું તોફાન વાવાઝોડું સર્જાણું એ સમયગાળાની અંદર તોરલ રાણી છે તેમણે જે જેસલને ધર્મની ધર્મની બાબતો છે છે તે સમજાવી અને જેસલ જાડેજા તેમણે પોતાનો જે માર્ગ હતો તેને છોડી દીધો અને ધર્મનો માર્ગ છે તે અપનાવી લીધો આ જેસલ તોરલનું નામ એટલે સાથે લેવાતું હોય છે ખરું તેમની સમાધિ છે તે અંજાર ખાતે આવેલી છે આપણે સૌને યાદ રહેવું જોઈએ ત્યારબાદ માંડવી ખાતે શું આવેલું છે તો કે માંડવી ખાતે વિજય વિલાસ પેલેસ આવેલો છે ત્યારબાદ મોરબી ખાતે શું આવેલું છે તો કે મોરબી ખાતે ભાઈ મણિ મંદિર આવેલું છે આ મણિ મંદિર કોણે બંધાવ્યું હતું કે મણિ મંદિર છે તે અંદર વાઘજી ઠાકોર બીજાએ બંધાવ્યું બંધાવ્યું હતું અને આ મંદિર એટલા માટે આપણે આ મોરબીના શાસક વાઘજી ઠાકોર બીજાને ને સૌરાષ્ટ્રના કે કાઠિયાવાડના શાહજહા તરીકે પણ ઓળખીએ છીએ સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડના શાહજહા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે મણિ મંદિર બંધાવ્યું તે માટે મોરબીના વાગજી ઠાકોર બીજાને આપણે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખીએ જેને ગોંડલ ખાતે ભુવનેશ્વરી શક્તિપીઠ આવેલી છે આવો પ્રશ્ન અનેક વખત પૂછે સામાન્ય રીતે પણ કે ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે તો કે ગોંડલ ખાતે આ ભુવનેશ્વરી શક્તિપીઠ કોને બંધાવી હતી તે પણ પ્રશ્ન આપણને યાદ રહેવો જોઈએ કે ઈસવીસન ઓગણીસો છેતાલીસ ની અંદર જે ચરણ તીર્થ મહારાજ હતા તે ચરણ તીર્થ મહારાજ છે તેમણે ગોંડલ ખાતે ભુવનેશ્વરી સ્થાપના કરી હતી પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ સ્થાપત્ય અને યોગ્ય રીતે ગોઠવો ગેટવે ઓફ ઇન્ડિયા છે ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે તો કે ભાઈ ગેટવે ઓફ ઇન્ડિયા છે તે મુંબઈ ખાતે આવેલો છે મુંબઈની અંદર ચર્ચ ગેટ નામનું સ્ટેશન છે ત્યાં તમે જોશો તો ગેટવે ઓફ ઇન્ડિયા નામની ઇમારત છે ઈસવીસન ઓગણીસો ની અંદર દિલ્હી આપણી રાજધાની છે તે સ્થાનાંતરિત કરવામાં આવી જ્યોર્જ પંચમના સન્માનની અંદર દિલ્હી દરબારનું આયોજન થયું હતું ઓગણીસસો અગિયારમાં જ્યોર્જ પંચમ છે તેમણે જ દિલ્હી રાજધાની સ્થળાંતરિત કરવા માટેનો આદેશ આપ્યો આ જ્યોર્જ પંચમના સન્માન તેને આપવા માટે મુંબઈની અંદર આ પ્રકારની એક ઇમારત ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાનું નક્કી થયું ઓગણીસસો ચૌદની અંદર એની ડિઝાઇન છે તે ફાઇનલ થઈ અને ઓગણીસો ચોવીસ આસપાસ તેનું કામકાજ સાથે પૂર્ણ થયું હોય તેવું માનવામાં આવે છે એનાથી વધુ તમારે જો કદાચ ક્યાંય યાદ રાખવું હોય તો આ ગેટવે ઓફ ઇન્ડિયા છે તેના સ્થપતિ તરીકે જ્યોર્જ વિટેટ છે તેમણે કામ કર્યું હતું આવી જ રીતે ખાસ આપણે યાદ કરીએ કે ભાઈ ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે તો કે ભાઈ ઇન્ડિયા ગેટ છે તે નવી દિલ્હી ખાતે આવેલો છે નવી દિલ્હી ખાતે આવેલા ઇન્ડિયા ગેટ છે તેનું બાંધકામ કોણે કરેલું છે તો કે ભાઈ

તેનું પહેલા નામ કિંગ્સ હતું ભારતને આઝાદી મળી પછી આ રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ સુધી વચ્ચેના રસ્તાને શું નામ આપી દીધું રાજપથ આપી દીધું અને તાજેતરની અંદર આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીએ તેમણે એટલે કે ભારત સરકાર છે તેમણે રસ્તાનું નામકરણ શું કરી નાખવાનું કીધું તો કે આ હવે કિંગ્સ વે નહીં એની પછી રાજપથ કરી નાખ્યું એ પણ નહીં અને રસ્તાને હવે કર્તવ્ય પથ નામ આપી દેવામાં આવ્યું છે શું નામ આપી દેવામાં આવ્યું છે ત્રણ પોઈન્ટ વીસ કિલોમીટરના કટકાને કર્તવ્ય પદ અને ઇન્ડિયા ગેટ પર હમણાં તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા છે તેને પણ ખુલ્લી મૂકી છે અને સુભાષચંદ્ર બોઝને મહાનાયક તરીકે ઓળખાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને ઓળખાવ્યા હતા તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝને મહાનાયક તરીકે ઓળખાવ્યા હતા તો ઇન્ડિયા ગેટ છે તેને નવી દિલ્હી ખાતે બનાવવામાં આવ્યો અને એડવિન લ્યુટન્સ છે તેણે તેની કામગીરી કરી હતી હવા મહેલ છે તે હવા મહેલ જયપુર ખાતે આવેલો છે અને ચાર મિનાર છે તે ચાર મિનાર હૈદરાબાદ ખાતે આવેલો છે આ ચાર મિનાર છે તે હૈદરાબાદ ખાતે આવેલો ચાર મિનાર કોણે બંધાવ્યો હતો એવા પ્રશ્નો પણ પરીક્ષાની અંદર અનેક વખત પૂછાય છે તો હૈદરાબાદ ખાતે આવેલા ચાર મિનારનું બાંધકામ છે તે સુલતાન કુતુબ શાહે તેનું બાંધકામ કરાવ્યું હતું તે આપણે ખાસ યાદ રાખીએ આ મુજબ મેળવણી કરશો એટલે જવાબ છે તે તમને આમાંથી મળવાપાત્ર થઈ જશે જોવાલાયક સ્થળ અને તેના સ્થાનને યોગ્ય રીતે આ આ બધા સ્થાન છે 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 શહેરો તે ક્યાં આવેલું છે આમાંથી તો કે ભાઈ છે તે અમદાવાદ ખાતે આવેલું છે અમદાવાદની અંદર સાબરમતી આશ્રમ આવેલો છે ગાંધીજીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો આ સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાનનું નિવાસ નામ છે હૃદયકુંજ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવેલા આ નિવાસસ્થાને હૃદયકુંજ નામ આપ્યું હતું કાકા સાહેબ

છે અને આપણે સૌએ જાણ્યું કે સહસ્ત્ર તળાવ છે તે પૂછાઈ ગયા હમણાં હાલમાં જોવા મળતો હતો નથી પણ અંગ્રેજ અધિકારીના પત્નીના નામ પરથી અમદાવાદ ખાતે જે બ્રિજ આવેલો છે એલિસ બ્રિજ એલિસ બ્રિજ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું કે અંગ્રેજ અધિકારીના પત્ની પરથી આ નામ છે રાખવામાં આવ્યું હતું નો પ્રશ્ન છે તત્યાશીમો પ્રશ્ન ગુજરાતમાં માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે પ્રભાસ પાટણ સિદ્ધપુર ચાણક કે દ્વારકા દ્વારકા ખાતે આપણને યાદ છે કે પિતૃતર પણ વિધિ થતી હોય છે ચાંદોદ છે તેને આપણે દક્ષિણના કાશી તરીકે ઓળખતા હોઈએ છીએ સિદ્ધપુર છે તેને આપણે દેવના મોસાળ તરીકે ઓળખતા હોઈએ છીએ તો અહીં માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે સિદ્ધપુર આ સિદ્ધપુરની અંદર શું આવેલું છે તો કે બિંદુ સરોવર આવેલું

તો કે ભાઈ તે તેણે બિંદુ સરોવરમાં કર્યું હતું ભગવાન પરશુરામે તેની માતા રેણુકાનું શ્રાદ્ધ બિંદુ સરોવરમાં કર્યું ખાતે બિંદુ સરોવર સરોવર એટલા માટે માટે છે તેની ઓળખ પ્રાપ્ત થયેલી છે હવે પરશુરામ છે તેણે તેની માતાનું શ્રાદ્ધ અહીં કર્યું હોય તો એક બીજી પણ ખાસ વાત યાદ કરાવી દો કે સિદ્ધપુરમાં એક અલ્પા સરોવર પણ આવેલું છે માતૃશ્રદ્ધ સાથે તેને કઈ સંબંધ નથી પણ એવો પ્રશ્ન ચોક્કસ પૂછાય બિંદુ સરોવર કયા ઋષિના આશ્રમની સામે છે

તેવા જે ભૃગુ ઋષિ હતા તે ભૃગુ ઋષિ આપણા ગુજરાતની અંદર ક્યાં રહેતા હતા કે રેવા નદીના નદીના કાંઠે કાંઠે એટલે એટલે રહેતા હતા ભૃગુ ભૃગુ ઋષિઓ ઋષિ છે તે ભરૂચ વસાવ્યું તે ભરૂચ છે તેને આપણે પ્રાચીન સમયની અંદર કચ્છ કહેતા ભૃગુ કચ્છ કહેતા બ્રોચ કહેતા આવા નામોથી આપણે ભરૂચને અત્યારે હાલમાં જેનું પ્રાચીન નામ હશે તેવું આપણે યાદ કરતા હોઈએ ખરા આ ભરૂચ છે તે કોણે વસાવ્યું ભૃગુ ઋષિએ આ ભૃગુ આપણે ભાર્ગવો પણ કહીએ છીએ છે પુત્ર 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 હતા હતા અને જમદગ્ની ના પુત્ર હતા પરશુરામ આ પરશુરામે તેની માતાનું શ્રાદ્ધ છે તે સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં કર્યું હતું તો હવે આવી જ રીતે હું તમને વાત કરું કે ભાઈ આ ભૃગુ ઋષિ છે તો રેવા કાંઠે રહેતા આ બધા ભાર્ગવો છે તે રેવા કાંઠે રહીને શું કરતા હતા કે આપણા ગુજરાતની અંદર એક હે હે વંશ હતો આ હે હે વંશની રાજધાની હતી મહેશમતી હે હે વંશના શાસકો સાથે રાજપુરોહિતનો સંબંધ ધરાવતા હતા આ ભૃગુ ઋષિઓ ક્યાં સ્થાયી થયા હતા કે રેવા નદીના કાંઠે નર્મદા નદીના કાંઠે તેમાંથી આ હે હે વંશમાં એક રાજવી થયા જેમનું નામ છે અર્જુન કાર્તવીર્ય અર્જુન કાર્તવીર્ય સાથે કોઈ પણ જાતની માથાકૂટ થઈ હશે આ ભાર્ગવોને એટલા માટે પરશુરામ જે છે તેમણે આ અર્જુન કાર્તવીની રાજધાની માહેશમતીનો ભંગ કરી નાખ્યો ભંગ કરી અને આ ભાર્ગવો છે તે પછી રેવા કાંઠો તેમણે છોડી દીધો ને ક્યાં જતા રહ્યા સ્થાયી થવા માટે તો કે ભાઈ અપરાંત કહેવાતું પહેલાના સમયમાં હાલમાં આપણે જેને કોકણ તટ તરીકે ઓળખીએ છીએ કોકણ તટની અંદર સુરપારક એટલે કે સોપારાનું નિર્માણ કરી અને ત્યાં આગળ ભાર્ગવો છે તે સ્થળાંતરિત થઈ ગયા આ પૈકીના પરશુરામના પિતા હતા જમદગ્નિ સપ્ત ઋષિ પૈકીના પણ એક ઋષિ છે જમદગ્નિ આ પરશુરામ છે તેમણે તેમની માતાનું શ્રાદ્ધ બિંદુ સરોવરમાં કર્યું હતું ત્યારબાદ આપણે આગળ વધીએ કે ગુજરાતમાં એકમાત્ર સિનોગોગ એટલે કે યહૂદીઓનું પ્રાર્થના સ્થળ છે તે ક્યાં આવેલું છે ભરૂચ ઉદવાડા વડોદરા કે અમદાવાદ સામાન્ય રીતે હમણાં તાજેતરમાં થોડા સમય પહેલા ટાટાના

પ્રાર્થના સ્થળ સિનેગોગ ક્યાં આવેલું છે એવું પૂછવામાં આવ્યું છે તો અહીંયા આપણો જવાબ થશે અમદાવાદ અમદાવાદ જે છે તેમાં ખમાસા આવેલું છે ખમાસા ખાતે અહીંયા પ્રાર્થના સ્થળ સિનેગોગ આવેલું છે આપણે એ પણ ખાસ યાદ રાખીએ કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અત્યારે ભૂપેન્દ્રભાઈ છે તેની પહેલા વિજયભાઈ રૂપાણી છે તેમણે ઇઝરાયલની મુલાકાત લીધી હતી તેમનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં આગળ જે યહુદીઓની વસ્તી છે અને એમને વિચાર્યું કે ગુજરાતની અંદર પણ જેટલા યહુદીઓ છે તે લઘુમતીની અંદર છે તો આપણે તેને લઘુમતીનો દરજ્જો આપીએ એટલે ગુજરાતમાં દરજ્જો પણ આપ્યો હતો યહુદીઓનું એક માત્ર એમ કહી શકાય તેવું સિનેગોગ એટલે કે પ્રાર્થનાનું સ્થળ છે તે અમદાવાદના ખમાસા ખાતે આવેલું છે તેટલું આપણે યાદ કરીએ ખરા દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે દ્વારકાધીશનું મંદિર કૃષ્ણ મંદિર જગત મંદિર કે મુખ્ય મંદિર દ્વારકાના મુખ્ય મંદિરનું નામ છે જગત મંદિર આ સિવાય પણ દ્વારકાના મંદિર છે તેને નિજ મંદિર પણ કહેવાય છે છે અને એક બીજું નામ સુંદર એવું ત્રિલોક સુંદર તરીકે પણ આ દ્વારકાના મંદિરને ઓળખવામાં આવે છે દ્વારકા બે દ્વાર સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તો આવી જ રીતે ખાસ યાદ કરવાનું છે કે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ છે તે જગત મંદિર પણ આપણે કહીએ નિજ મંદિર પણ કહીએ છીએ અને ત્રિલોક સુંદર પણ આપણે તેને કહીએ છીએ આ સિવાય પણ આપણે દ્વારકા વિશે અનેક બાબતો ભણીએ પણ અત્યારે આપણે સ્થાપત્ય છે તેને અનુસંધાન આટલી બાબતો છે તેને રાખીએ બાપ્સ એટલે કે બીએપીએસ નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે બીએપીએસ આપણને આટલું જ આવડતું હોય તો પરીક્ષામાં જવાબ છે તે આપણને આમને આવડી જ જાવો પડે બીએસ નું પૂરું નામ થાય બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન એટલે આપણને ખબર પડી જાય બીએપીએસ નો સ્વામિનારાયણ સંપ્રદાયનો જે નવા મંદિરનો સંપ્રદાય છે તેને આપણે બીએપીએસ કહીએ છીએ તે બીએપીએસ નું પ્રથમ મંદિર છે તે બોચાસણ ખાતે બંધાયું હતું જેના ઉપરથી તે આ બીએપીએસ એટલે કે બોચાસણ વાસ અક્ષર પુરુષોત્તમ સંસ્થાન તરીકે આપણે તેમને નામકરણ કરેલું છે તો પ્રથમ મંદિર બીએપીએસ નું બોચાસણ ખાતે ત્યારબાદ નો પ્રશ્ન છે ભારતની અંદર પ્રખ્યાત રોક ગાર્ડન કયા શહેરમાં આવેલું છે સીધો સાદો સરળ પ્રશ્ન છે ચંદીગઢ ખાતે આવેલું છે આપણે જે એક લેક્ચર લીધો તેની અંદર વાતચીત કરી હતી કે ભાઈ ચંદીગઢ છે તે પ્લાન સિટી છે હાજી અલી શાહ ઓલિયા હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા ઉપરોક્ત એક પણ નહીં તો આપણે ખાસ યાદ કરી હાજી અલી શાહ બુખારીની દરગાહ છે તે મુંબઈના હાજી અલી ખાતે આવેલી છે આ દરગાહ છે તે દરિયાની વચ્ચે આવેલી છે ત્યાં આગળ એક પાકો રસ્તો બનાવેલો ત્યાંથી ત્યાં દરગાહ સુધી જઈ શકાય છે તાજેતરમાં કરંટની બાબતમાં કેવી મુદ્દો ચર્ચામાં છે કે હાજી અલી ખાતે ભારતની અંદર સૌથી ઊંચો એક રાષ્ટ્રધ્વજ છે તે કઈ જગ્યાએ ફરકાવવામાં આવશે તો આવી વાતચીત છે તે અત્યારે ચાલી રહી છે અને જો સફળ થશે તો હાજી અલી ખાતે વિશ્વ આપણા ભારતનો સૌથી ઊંચો એવો રાષ્ટ્રધ્વજ છે તે હાજી અલી ખાતે ફરકાવવામાં આવશે ત્યાં આગળ કાયમી ધોરણે એ રાષ્ટ્રધ્વજ છે તેને ફરકાવતો રખા છે સૌથી ઊંચાઈ ઉપર એ ધ્વજ ફરકતો હશે તો આવી હાજી અલી શાહ દરગાહ છે તે મુંબઈના હાજી અલી ખાતે આવેલી છે ત્યારબાદ પ્રશ્ન છે ત્રાણુમો ડાકોરમાં રણછોડ રાયજીનું પ્રખ્યાત મંદિર ક્યાં તળાવ પાસે આવેલું છે તો તે ગોમતી તળાવ પાસે આવેલું છે આપણે કોણે બંધાયું એ પણ યાદ કર્યું મરાઠા કાળમાં રણછોડ છે તે ડાકોર ખાતે બનેલું છે એવી જ રીતે સતારાના જગન્નાથ પરિવાર એટલે કે ઘણી વખત જગન્નાથન્નાથ ખાલી પરિવાર પૂછે તામેકર પરિવાર દ્વારા આ મંદિર છે તે બાંધવામાં આવ્યું હતું આ બાબત છે તે આપણે ખાસ યાદ રહેવી પડે બાકી તો અનેક ભક્ત બોડાણાની વગેરેની વાતો છે પણ આ એ સ્થાપત્ય સંબંધી નથી એટલે આપણે અહીં ચર્ચામાં લેતા નથી

મારી આકૃતિઓ થોડી ખરાબ હોય છે પણ તમારે સહન કરી લેવી એને આવા અનેક ભૂંગા છે તે બનાવવામાં આવ્યો હોય એકને ભૂંગો કહેવાય પણ આ જે ભૂંગાઓનો આખો એક સમૂહ હોય તેને વાંડ કહેવામાં આવે છે આ બાબતને તમારે ખાસ યાદ કરી લેવી પરીક્ષામાં પૂછાતી રહેતી હોય છે ત્યાં વિસ્તારમાં કે કચ્છના બંને વિસ્તારમાં ગોળાકાર અને ઘાસના છાપરાવાળા મકાનોને ભૂંગા કહેવામાં આવે છે ને ભૂંગાઓનો જે આખો સમૂહ હોય તેને વાંડ કહેવામાં આવે છે ત્યારબાદનું

છે ત્યારબાદ ભદ્રેશ્વર ખાલી જગ્યા છે તો આ ભદ્રેશ્વર છે તે ગુજરાતનું જૈન તીર્થધામ છે શું છે જૈન તીર્થધામ ગુજરાતનું જૈન તીર્થધામ કચ્છ જિલ્લાની અંદર ભદ્રેશ્વર આવેલું છે અને ભદ્રેશ્વરને એક સેઠ છે ઝગડુશા તે પણ ખાસ જાણીતા છે અને કચ્છ જિલ્લાની અંદર જૈન પંચ તીર્થ પણ આવેલા છે જેની અંદર જખો તેરા કોઠારા નલિયાન સુથરી આવા પાંચ તેરા કોઠારા નલિયા સુથરી જખવાવા પાંચ જે તીર્થ છે તેને જૈનોના પંચ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ભદ્રેશ્વર છે તે પણ કચ્છ જિલ્લામાં આવેલું ગુજરાતનું જૈન તીર્થધામ છે ત્યારબાદનો પ્રશ્ન આપણે ધ્યાને લઈએ ખાલી જગ્યા કપિલા ને હિરણ્ય નદીના સંગમ ઉપર આવેલું છે ચાણોદ દ્વારકા ભાલકા કે મોઢેરા હવે મોઢેરા આપણને ખ્યાલ છે કે પુષ્પાવતી નદીના કિનારે છે દ્વારકા ગોમતી સાથે સંબંધિત છે ત્રણ ત્રણ નદીઓનો સંગમ થાય છે તો વધુ એક જ જવાબ છે ભાલકા તો આ ભાલકા એટલે આપણને સૌને ખ્યાલ છે કે જે સોમનાથ છે તે સોમનાથ પાસે પ્રવાસ પાટણ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓનો સંગમ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ છે તેને જે સ્થળ તીર વાગ્યું તેને આપણે ભાલકા તીર્થ તરીકે પણ ઓળખીએ છીએ તો આ ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ પાસે જે ભાલકા છે ત્યાં આગળ કપિલા હિરણ સરસ્વતી હિરણી એટલે કે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે તો આપણે સોવે સોલકા આમાં જવાબ થશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે ગિરનાર પાવાગઢ ચોટીલા કે માંગરોળ તો બી જવાબ છે પાવાગઢ પાવાગઢ એટલે પાવાગઢની જે પર્વત છે ત્યાં આગળ એક માચી નામનું સ્થળ છે આ માચી છે તેને પણ ખાસ યાદ કરવું પડશે માચી ક્યાં આગળ દુધિયા છાસિયા તેલિયા તળાવો આવેલા છે તો કે પાવાગઢમાં માચી નામક સ્થળે ખાસ યાદ રાખવાનું રહેશે ત્યારબાદનો નવાણું પ્રશ્ન છે નીચેના પૈકી કયું શહેર પ્રાચીન કાળમાં સુદામા તરીકે ઓળખાતું હતું તો કે ભાઈ જે સુરત પોરબંદર વડોદરા ભાવનગર છે તે પૈકીનું પોરબંદર છે તેને આપણે સુદામા પુરી તરીકે ઓળખતા હતા આવું કઈ રીતે આપણે કહીએ છીએ તેનું પણ આપણને ખ્યાલ છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તેમણે સાંદિપણિ ઋષિના આશ્રમની અંદર પોતાનું શિક્ષણ છે તે થોડું પ્રાપ્ત કર્યું હતું એમના પરમ મિત્ર હતા સુદામા જેમના નામ પરથી આપણે પોરબંદરને સુદામા પુરી તરીકે પણ ઓળખીએ છીએ અને આપણો આ લેક્ચરનો જે છેલ્લો પ્રશ્ન છે અને સોમો પ્રશ્ન છે તે છે નિષ્પાપ સરોવર કયા સ્થળે આવેલ છે પાટણ સિદ્ધપુર પાલિતાણા કે દ્વારકા તો નિષ્પાપ સરોવર છે તે દ્વારકા ખાતે આવેલું છે ખાસ યાદ રાખવું પડશે નિષ્પાપ સરોવર ક્યાં આવેલું છે તો કે દ્વારકા ખાતે આવેલું છે દ્વારકા ખાતે એક બેટ દ્વારકા આવેલું છે આ બેટ દ્વારકા પણ ઓળખીએ દ્વારકામાં એક ગોપી તળાવ પણ આવેલું છે ગોપી તળાવ શા માટે જાણીતું છે કે ચંદન જેવી માટી આપે છે ચંદન જેવી માટી આપે છે આપણે ગોપી તળાવ કહીએ છીએ જે દ્વારકાની અંદર એક

ગોપી તો એમણે એવું એક તેમના નામ પરથી ગોપી તળાવ સુરતમાં પણ આવેલું છે નિષ્ફા છે અને જે બાકીના પ્રશ્નો હતા તેને આજે આપણે પૂરા કર્યા છે આવી જ રીતે આગામી સમયની અંદર બીજા સો જેટલા સ્થાપત્યના પ્રશ્નો છે આપણું એક વખત સ્થાપત્ય જ્યાં સુધી ન પૂરું થાય ત્યાં સુધી સ્થાપત્યના પ્રશ્નો છે તેને આપણે આગળ ચલાવશું આવી જ રીતે મળતા રહેશું અને ભણતા રહેશું ચાલો થેન્ક યુ